હવે આજે આપણે ધોરણ 7 નું ગણિત નું ચોથું પ્રકરણ એટલે કે સાદા સમીકરણ ની સમજૂતી મેળવીશું તો કે સમીકરણ કઈ રીતે બને અને સમીકરણ એટલે શું પણ જો એની રચના જોતા પહેલા આપણે અહીંયા એક ઉદાહરણ જોઈશું પહેલા તો અહીંયા ઉદાહરણ માં શું કહે છે તો કે અમીનાએ સારા ને કોઈ એક સંખ્યા ધારવાનું કીધું બરોબર તો એ સંખ્યા સારા ને ધારવાનું કીધું તો કઈ સંખ્યા ધારી સારા એ તો આપણે ખબર નથી બરોબર પણ પછી અમીનાએ એ સંખ્યાને ધારેલી સંખ્યાને 4 વડે ગુણવાનું કીધું અને પછી એમાં 5 ઉમેરવાનું કીધું પછી સારાને પરિણામ પૂછ્યું તો સારાએ કીધું કે આ બધી એને પ્રક્રિયા કરી તો છેલ્લે પરિણામ 65 મળ્યું તો અમીનાએ તરત જ જવાબ આપી દીધો કે સંખ્યા જે ધારેલી હતી 15 છે તો એ કઈ રીતે ખબર પડી તો અમીનાએ શું કહ્યું કે ધારેલી સંખ્યાની જગ્યાએ કોઈ પણ આપણે સંખ્યા ખબર નથી એટલે આપણે x મૂકી દઈએ અહીંયા કોઈ પણ તમે રકમ મૂકી શકો બરોબર x મૂકો હવે x ને 4 વડે ગુણવાનું હતું એટલે કે 4 ગુણ્યા x કરી એટલે 4x થાય બરોબર પછી એમાં એને 5 ઉમેરવાનું કીધું એટલે કે +5 અને જે પરિણામ મળ્યું એ કેટલું હતું તો કે 65 બરોબર તો આ એક રચના થઈ તો આ રચનાને શું કહેવાય એક સમીકરણ બન્યું કહેવાય બરોબર આ સમીકરણને આપણે સોલ્વ કરીએ તો કઈ રીતે થાય તો કે 4x બરાબર 65 હવે આ 5 અહીંયા છે તો એ વત્તાની નિશાનીમાં છે બરાબર ની આ બાજુ આવે તો એ ઓછા થઈ જાય બરોબર તો અહીંયા 4x બરાબર 60 મળ્યા હવે 4 છે અહીંયા ગુણાકારમાં છે આ બાજુ આવે તો એ ભાગાકારમાં થઈ જાય તો x બરાબર 15 હવે આ x બરાબર આપણે ધારેલી સંખ્યા ગણી હતી તો x બરાબર 15 મળ્યા એટલે કે ધારેલી સંખ્યા 15 હતી તો આ રીતે એક સમીકરણ બને અને આ સમીકરણનો તમને જવાબ પડે તો સમીકરણની રચના કઈ રીતે થાય તો કે જ્યારે તમારી પાસે કોઈ એક સંખ્યા ના હોય પદાવલીમાં ત્યારે તમે એની જગ્યાએ કોઈ ચલ સંખ્યા મૂકી અને તમે જ્યારે જવાબ મેળવો તો એને શું કહેવાય સમીકરણ બરોબર હવે અહીંયા એવી જ રીતે આપણી પાસે એક બીજું ઉદાહરણ છે તો બીજા ઉદાહરણમાં શું છે તો કે અપ્પુએ બાલુને સંખ્યા ધારવાનું કીધું બરોબર તો અહીંયા હું સંખ્યા ધારેલી છે અને y ગણું બરોબર અને 10 વડે ગુણવાની છે એટલે 10y થાય અને પરિણામમાંથી 20 બાદ કરવાના છે બરોબર એનો જવાબ શું આવે છે તો કે 50 તો આ એક સમીકરણની રચના થઈ ગઈ બરોબર હવે આનો આપણે જવાબ મેળવીએ તો શું થાય તો કે 10y બરાબર 50 હવે આ બાજુ અહીંયા ઓછા છે આ બાજુ આવે તો શું થાય વત્તા થઈ જાય તો 50 વત્તા 20 10y બરાબર 70 થાય હવે અહીંયા 10 ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં તો 70 ના છેદમાં 10 એટલે y બરાબર 7 તો બાલુએ ધારેલ સંખ્યા કઈ હતી તો y બરોબર તો આ રીતે સમીકરણની રચના થાય બરોબર હવે સમીકરણમાં આપણે ચલ સંખ્યા લીધી મેં કીધું કે અહીં અમારી પાસે જ્યારે કઈ સંખ્યા ના હોય ત્યારે આપણે કોઈ પણ ચલ લઈએ તો ચલ એટલે શું તો કે ચલ એટલે એવી સંખ્યા કે જેમાં કંઈક બદલતું રહે કે જેની વેલ્યુ એટલે કે જેની કિંમત કંઈ પણ બદલતી રહે હવે અહીંયા x બરાબર 15 આવ્યા હવે જ્યારે આપણે કોઈ બીજું સમીકરણ બનાવશું તો ત્યારે x બરાબર કંઈક બીજી કિંમત આવશે તો જે સંખ્યા કંઈક બદલતી રહે બરોબર એવી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય તો કે ચલ સંખ્યા બરોબર હવે આ ચલ સંખ્યાને તમે કોઈ પણ અંગ્રેજી અક્ષરો દ્વારા દર્શાવી શકો x y z l m n p કોઈ પણ સંખ્યા તમે x ને કે y ને કે કોઈ પણ તમને જે સંખ્યા જોતી હોય એ સંખ્યાને ચલ વડે તમે દર્શાવી શકો બરોબર તમને જે જવાબ મળે આ સંખ્યાનો મળે જેમ કે અહીંયા મળ્યો આપણે કે ચલ સંખ્યા બરાબર શું થાતું હતું 15 બરોબર આવી રીતે આ બધી સંખ્યા એવી છે કે જેની જેમ સમીકરણ બદલશે એમ એની કિંમત પણ બદલશે હવે સમીકરણમાં શું હોય તો કે સમીકરણમાં હંમેશા સમાનતાનું ચિહ્ન આવે સમાનતાનું ચિહ્ન શું દર્શાવે છે જો અહીંયા પણ આપણે જોયું 4x 5 બરાબર 15 અહીંયા આપણે જોયું 10y 20 બરાબર 50 તો જ્યાં તમે જો બેમાં બરાબર ની નિશાની એટલે કે સમાનતાનું ચિહ્ન એનું આ સમાનતાનું ચિહ્ન એવું દર્શાવે છે કે નિશાની જે તમારી સમાનતાની છે એની જમણી બાજુ અને એની ડાબી બાજુ જે કિંમત આપેલી છે બંનેની કિંમત સરખી થાય આ સમીકરણની શરત છે કે જે બરાબરની બંને બાજુએ એની કિંમત સરખી હોવી જોઈએ બરોબર ટૂંકમાં સમીકરણ એટલે શું તો આપણે ટૂંકમાં એવું કહી શકીએ કે સમીકરણ એ ચલ પરની શરત છે બરોબર અહીંયા ચલ હતું તો આના પરની શરત છે કે અહીંયા જે સંખ્યા મૂકશું એનો જવાબ બંને બાજુએ સરખો આવશે બરોબર તો આ તમને સમીકરણનું વ્યાખ્યા આપેલી છે કે સમીકરણ એ ચલ પરની શરત છે જે શરત એટલી જ છે કે બંને પદાવલીની કિંમત સરખી હોવી જોઈએ બરોબર આ તમને બંને બાજુએ સરખી કિંમત મળી 4x 5 એટલે 4
गुणिया 15 वत्ता 5 करो तो 65 જ આવે અને બરાબર ની આ બાજુ 65 જ છે તો બંને બાજુ સરખી આવે એટલે કે સમીકરણની શરત અહીંયા સિદ્ધ થાય છે। હવે આપણે સમીકરણની રચના કઈ રીતે કરશું અને એનો ઉકેલ કઈ રીતે લઈ આવશું એના દાખલા અલગ અલગ આપેલા છે એની ગણતરી જોઈશું। અહીંયા એક સંખ્યાના 6 ગણામાંથી 5 બાદ કરતા 7 મળે। હવે એક સંખ્યા કઈ છે આપણે કીધું નથી તો આપણે સંખ્યા માટે કોઈ પણ ચલ સંખ્યા ધારી લેશું। હવે અહીંયા આપણે x ધારીએ તો x સંખ્યાના 6 ગણા એટલે કે 6x થાય बराबर एना 6 गणामांथी 5 बाद करता एटले के 5 बाद करता एटले के ओछा 5 बराबर 7 मळे छे। बराबर आ संख्या आ रकम उपरथी आपणे एक समीकरणनी रचना करी। हवे ए समीकरणनो उकेल जोईशुं तो अहींया 6x ओछा 5 छे तो ओछा 5 ने तमे बराबरनी आ बाजू लई आवो एटले शुं थई जाय वत्ता 5 तो 7 वत्ता 5 बराबर एटले 6x बराबर 12। હવે 6 અહીંયા ગુણાકારમાં છે x સાથે અહીંયા આવે તો શું થાય ઈ ભાગાકારમાં આવી જાય એટલે 12 ભાગ્યા 6 એટલે x બરાબર શું મળે 2 એટલે કે કોઈ એક સંખ્યા આપને આપેલી હતી તો એ એક સંખ્યા એટલે કઈ હશે તો કે 2। બરોબર આ રીતે તમે કોઈ પણ રકમમાંથી સમીકરણની રચના કરી શકો અને એનો ઉકેલ લઈ આવી શકો। એવી જ રીતે અહીંયા બીજું આપેલું છે એક સંખ્યાના ત્રીજા ભાગમાં હવે અહીંયા ચલ સંખ્યા હું y લઉં તો એક સંખ્યાના ત્રીજા ભાગમાં એટલે એનો ત્રીજો ભાગ એટલે એને ભાગ્યા 3 એમાં વત્તા 5 ઉમેરીએ તો 8 જવાબ મળે। બરોબર આવી રીતે તમને રકમ આપેલી છે એટલે સમીકરણની રચના થઈ। અહીંયા y ભાગ્યા 3 બરાબર 8 વત્તા છે આ બાજુ તો આ બાજુ આવશે તો ઓછા થઈ જાય એટલે 8 ઓછા 5 બરોબર એટલે y ના છેદમાં 3 બરાબર 3 મળે। હવે અહીંયા y ના છેદમાં 3 ભાગાકારમાં છે અહીંયા આવે તો શું થાય ગુણાકારમાં થાય એટલે y બરાબર 3 ગુણ્યા 3 એટલે કે શું આવે જવાબ તો કે 9। તો કોઈ એક સંખ્યા એટલે કે આ સંખ્યા કઈ થાય 9। આ રીતે સમીકરણની રચના તમે કોઈ પણ રકમમાંથી કરી શકો। હવે અહીંયા તમને સમીકરણમાં રકમ જ આપી દીધેલી છે કે તમારે ચલ બરાબર કઈ રકમ લેવાની છે તો આ રકમ મૂકીને તમારે ખાલી ગણતરી જ કરવાની આવે તો 4 p ની જગ્યાએ તમને આપેલું છે 1 લેવાનું બરોબર ઓછા 3 બરાબર 13 4 1 4 ઓછા 3 બરાબર 13 તો અહીંયા 1 બરાબર 13 આવ્યું તો આ બંને બાજુ સરખી થતી નથી તો આ સમીકરણનો ઉકેલ આવતો નથી તો આ સમીકરણ યોગ્ય છે નહીં આવું તમારે લખવાનું આવે કે સમીકરણ સાચું છે કે નહીં એ તપાસવાનું જ્યારે કહે ત્યારે તમારે આ રીતે કરવાનું જો બરાબરની બે બાજુ સરખી આવે તો એ સમીકરણ સાચું છે। બરોબર હવે અહીંયા તમને એક સમીકરણ આપેલું છે આ સમીકરણમાં જુદી જુદી કિંમત મૂકવાની છે તો તમે કોઈ પણ કિંમત તમારી રીતે મૂકી શકો। બરોબર હવે પહેલા આપણે p બરાબર 1 લઈને જોઈએ તો p બરાબર 5 બરાબર p ની જગ્યાએ શું લેશું 1 એટલે 5 ગુણ્યા 1 વત્તા 2 બરાબર 17 બરોબર તો 5 વત્તા 2 બરાબર 17 7 બરાબર 17 તો બે જ્યારે p બરાબર 1 લઈ છે ત્યારે સમીકરણનો ઉકેલ આવતો નથી। આવી રીતે તમે અલગ અલગ સંખ્યા લઈ અને જોઈ શકો। હવે p બરાબર આપણે અહીંયા લઈએ 3 બરાબર તો 5 p ની જગ્યાએ 3 વત્તા 2 બરાબર 17 તો 5 તેરી 15 વત્તા 2 બરાબર 17 તો 17 બરાબર 17 એટલે કે બરાબરની બંને બાજુ સરખી આવી તો p બરાબર જ્યારે 3 લઈએ ત્યારે આપણે p 5p વત્તા 2 બરાબર 17 સમીકરણનો ઉકેલ મળે છે। આવી રીતે તમે અલગ અલગ કોઈ પણ સંખ્યા લઈ અને જોઈ શકો છો।